विद्यार्थी मित्रों, आज आप धोरण 3 विषय आसपास प्रकरण 19 आपड़ा साथी विषे जानकारी मेळवीशुं। छतना पंखामांथी टक अवाज आव्यो हतो। बधाए अवाज सांभळ्यो। कल्याणीए बूम मारी, शुं कह्युं छे के छतना पंखामांथी टक करीने अवाज आव्यो अने बधाए ए अवाज सांभळ्यो एटले कल्याणीए बूम पाड़ी। जुओ जुओ, एक पंखी ने इजा थई। पीटरे तरत ज ऊभा थई पंखी ने पकड़ी लीधुं। पंखी पीड़ातुं हतुं। शुं थयुं हतुं? पंखामां पक्षी आवी गयुं हतुं अने पंखी ने इजा थई हती। एटले पीटर शुं थई गयो? तरत ज ऊभो थई गयो अने एणे पंखी ने पकड़ी लीधुं। पंखी शुं थतुं हतुं? पीड़ातुं हतुं, एने दर्द थतो हतो। तमे चित्रमां जोई शको छो के पंखीने पीटरे हाथमां लीधुं छे। नवजोतने हरभजन झड़पथी वाटकामां पाणी लई आव्या। नवजोतને हरभजન શું કરી લાવ્યા? ઝડપથી વાટકામાં પાણી લઈ આવ્યા। પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો। પીટરે શું કર્યું? ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો। તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો। પંખીએ થોડું પાણી પીધું, તે પાંખો હલાવતું હતું। હવે શું કર્યું? પંખીની ચાંચની આગળ એ લોકોએ વાટકો મૂક્યો એટલે પંખીએ થોડું પાણી પીધું અને તે પાંખો હલાવતું હતું। નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું। નવજોતે શું કહ્યું? બધાને પાછું ખસી જવા માટે કહ્યું અને બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું। બધાએ શું જોયું? કે પંખી ઉડવા માટે મથામણ એટલે કે પ્રયત્ન કરી રહ્યું હતું। થોડી જ વારમાં પંખી ઉડી ગયું અને શું થયું? થોડી જ વારમાં પંખી ઉડી ગયું। તમે જોઈ શકો છો કે નીચે બધા બાળકો જોઈ રહ્યા છે અને પંખી ઉડી રહ્યું છે। બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું। બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પક્ષી હતું કે બીજું। તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો। પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા। શું કર્યું? બીજા દિવસે ફરીથી એમના વર્ગખંડમાં કોઈ પક્ષી આવ્યું અને એ બધાને શું જાણવું હતું કે શું આ એ જ પક્ષી છે જેને કાલે ઈજા થઈ હતી। એટલે એમણે તરત પંખો બંધ કરી દીધો અને પંખીને જોવા માટે તાળી પાડવા લાગ્યા। હવે શંકરની બિલાડી। શંકર ખૂબ જ ખુશ છે। એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। શંકર બહુ જ ખુશ છે। કેમ ખુશ છે? કારણ કે એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો। એમનો જે નવરાશનો સમય હતો શંકરનો, એ શું કરવા માંડ્યો? એની પાછળ પસાર કરવા લાગ્યો। એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો। તે વાડા તરફ દોડ્યો। તેણે જોયું બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાડતી હતી। એક બચ્ચું ખોવાઈ ગયું હતું। શું કહે છે? કે એક સવારમાં બિલાડીના રડવાનો અવાજ આવ્યો એટલે શંકર ઉઠી ગયો અને વાડા તરફ દોડ્યો। તેણે શું જોયું? કે બિલાડી રડતી રડતી તેના 3 બચ્ચાને પંપાડતી હતી અને એક બચ્ચું ખોવાઈ ગયું હતું। શંકર વાડાની બહાર ગયો। તેની બહેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી। એટલે શંકર શું કહ્યો? વાડાની બહાર ગયો તો એની બહેન એક બચ્ચાને રમાડતી હતી। શંકરે માલિનીને વાડામાં બોલાવી। માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે જ રડતી હતી। હવે શંકરે શું કર્યું? એની બહેન માલિનીને વાડામાં બોલાવી તો માલિનીને ખબર પડી કે બિલાડી એના બચ્ચા માટે જ રડી રહી છે એટલે એણે બચ્ચું ફરીથી પાછું મૂકી દીધું। હવે મીનુની ગાય। મીનુને ગાય છે, ગાયનું નામ ગંગા છે। મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે। એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું, તેના પગને ઈજા થઈ। પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું। ચિત્રમાં તમે જોઈ શકો છો કે એના પગમાંથી લોહી નીકળતું બતાવી રહ્યું છે। એને આ ઈજા કઈ રીતે થઈ? તો એક દિવસ જ્યારે એ ગંગાને ચરાવવા ખેતરમાં લઈ જઈ રહી હતી તો ત્યારે એની સાથે સ્કૂટર અથડાયું અને એના પગને ઈજા થઈ અને તેમાંથી ખૂબ લોહી નીકળવા લાગ્યું। એના પછી ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે। ચંદુ કોણ છે? ધોબી છે અને એ એના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે। ગધેડો પણ તેના ઘણા કામ કરે છે। ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરી રહ્યો છે તે લખો। પહેલાં ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? તો ચંદુ તેના ગધેડાને નવડાવી રહ્યો છે।
बीजा चित्र में चंदु तेने घास खवड़ावी रह्यो छे। त्रीजा चित्र में तेने पानी पीवड़ावी रह्यो छे। अने चौथा चित्र में तेने फूलों थी सजावी रह्यो छे, एटले के तेने लाड करी रह्यो छे। हवे पंखीनी परब। मोटा मोटा वाळू माटीनू वासण लो। माटीना वासण ने बांधी दो। चित्र में बताव्या मुजब लटकाओ। वासण में थोड़ू पानी भरो अने तेने वृक्षनी डाळी साथे अथवा हुकनी मदद थी तमारा घर के शाळा में लटकाओ। दररोज तेमा पाणी भरो। कयू पंखी पाणी पीवा आवे छे तेनु अवलोकन करो। तमने बधाने खबर ज हशे के आपणी सोसायटी में के गामडा में तमे क्यांक जोयुं होय तो के वृक्ष पर के चबूतरा बांधेलो होय त्यां आवी रीते माटीनुं कूंडू लटकावेलुं होय छे जेमां पाणी भरवामां आवे छे। चबूतरो होय त्यां दाणा नाखवामां आवे छे ज्यां अनेक पक्षीओ पाणी पीवा आवे छे ने दाणाने चणवा आवे छे। एने शुं कहे छे? पंखी माटे परब। पાઠનું સ્વાધ્યાય જોઈએ। કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો। ખાલી જગ્યા આપણો સફાઈ કામદાર છે, કાગડો। આપણે દરેક પક્ષીઓ કે પ્રાણીઓ સાથે ખાલી જગ્યાથી રહેવું જોઈએ, પ્રેમથી। બિલાડીને ખાલી જગ્યા વધારે ભાવે છે, દૂધ। પક્ષીઓ ખાલી જગ્યા વડે પાણી પીવે છે, ચાંચ વડે। બળદ એ ખાલી જગ્યા પ્રાણી છે, પાલતુ પ્રાણી। સાપ ખાલી જગ્યાને ખાય છે, ઉંદરને। પાણી અને જમીન પર ખાલી જગ્યા રહી શકે છે, મગર। રોટલી શાકભાજી અને ફળો ખાલી જગ્યા ખાય છે, માનવી। હવે ખરા ખોટા। મગર હવામાં ઉડે છે, ખોટું। બકરી આપણને દૂધ આપે છે, સાચું। કબૂતર માંસ ખાય છે, ખોટું, દાણા ખાય છે। પક્ષીઓ કીડાઓ ખાય છે, સાચું। બળદ આપણને ખેતીકામમાં મદદ કરે છે, સાચું। બધાને હાથીની સવારી કરવામાં આનંદ આવે છે, સાચું। ઊંટ રણમાં ચાલી શકતું નથી, ખોટું। એ ઊંટ રણમાં સરળતાથી ચાલી શકે છે। નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો। પીટરે પ્રેમથી પક્ષી પર હાથ ફેરવ્યો। બાળકોએ પક્ષીને વર્ગખંડમાં ફરતું જોયું। આ બધા આપણે ગોઠવવાના છે। નવજોત અને અલી જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા। પક્ષી ઉડી ગયું, પંખીને પંખાથી ઈજા થઈ। તો હવે એને આપણે ક્રમ અનુસાર ગોઠવીશું। તો સૌ પ્રથમ પક્ષીને પંખાથી ઈજા થઈ હતી। નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા। પીટરે પ્રેમથી પક્ષી પર હાથ ફેરવ્યો। બાળકોએ પક્ષીને વર્ગખંડમાં ફરતું જોયું અને પક્ષી ઉડી ગયું। આ ક્રમ અનુસાર આપણે ગોઠવી દીધું। હવે પ્રશ્નોના જવાબ લખો। પંખીને શું ખવડાવી શકાય? તો પંખીને દાણા ખવડાવી શકાય। નવજોત અને હરભજન પક્ષી માટે શું લઈ આવ્યા? તો નવજોત અને હરભજન પક્ષી માટે વાટકામાં પાણી લઈ આવ્યા। શંકરના વાડામાં બિલાડીએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો? તો શંકરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો। બિલાડી કેમ રડતી હતી? તો બિલાડીનું એક બચ્ચું ખોવાઈ ગયું હતું, તેથી તે રડતી હતી। મીનુની ગાયનું નામ શું હતું? તો મીનુની ગાયનું નામ ગંગા છે। જંગલી પ્રાણીઓ કોને કહે છે? તો જંગલમાં રહેતા પ્રાણીઓને જંગલી પ્રાણીઓ કહે છે। પાલતુ પ્રાણીઓ કોને કહે છે? તો ઘરમાં કે ખેતરમાં કે વાડામાં રહેતા પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ કહે છે। ચંદુ તેના ગધેડા માટે શું શું કરતો હતો? તો ચંદુ તેના ગધેડાને નવડાવતો હતો, જેમ આપણે પાઠમાં ચિત્રમાં જોયું તેમ। તેને ખાવા માટે ઘાસ આપતો હતો, પાણી પીવા માટે આપતો હતો અને ફૂલોથી સજાવી તેને પંપાડતો હતો, એટલે કે લાડ કરતો હતો। ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે આપણે પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ, જેનાથી પક્ષીઓને નુકસાન થાય છે। અને જો કોઈ પક્ષીને ઈજા થાય કે દોરી વાગે તો ડૉક્ટર પાસે લઈ જઈને સારવાર કરાવવી જોઈએ। પક્ષીઓને પીવા અને ખાવા આપવા માટે આપણે શું કરવું જોઈએ? તો પક્ષીઓને માટે ધાબા પર કુંડામાં પાણી ભરીને મૂકવું જોઈએ, જે આપણે પાઠમાં ચિત્રમાં જોયું પંખીની પરબવાળું, એવી રીતે આપણે કુંડામાં પાણી ભરીને મૂકવું જોઈએ। ઝાડની ડાળી પર કુંડમાં એટલે કે વાસણમાં પાણી ભરીને લટકાવવું જોઈએ, દાણા નાખવા જોઈએ અને નાનો ચબૂતરો બનાવવો જોઈએ। આ રીતે આપણે પક્ષીઓને ખાવા અને પીવા આપવું જોઈએ। હવે
આપણે ઘણા પાલતુ પ્રાણીઓ રાખીએ છીએ, આપણે તેમનું ધ્યાન પણ રાખીએ છીએ. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે, કોષ્ટક પૂર્ણ કરો. પ્રાણીનું નામ આપ્યું છે અને આપણે તેને કેમ રાખીએ છીએ એ આપણે લખવાનું છે. તો કૂતરો, તો કૂતરો આપણે શા માટે રાખીએ છીએ? તો તે આપણા ઘરની ચોકી કરે છે, ચોરથી બચાવે છે, એટલા માટે કૂતરો રાખીએ છીએ. ગાય શા માટે રાખીએ છીએ? તો તે દૂધ આપે છે. બળદ, તો તે ગાડું ખેંચે છે અને ખેતીકામમાં ઉપયોગી છે. બિલાડી, તે ઉંદરને ખાય છે. મરઘી, તે આપણને ઈંડા આપે છે. સસલું, તે આપણને જોવું ગમે છે. હવે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે, શું ખવડાવ્યું છે તે લખો. તો કૂતરાને તમે શું ખવડાવ્યું હશે? તો દૂધ અને બિસ્કિટ. બિલાડીને દૂધ અને રોટલી. કબૂતરને અનાજ, રોટલીનો ભૂક્કો. પોપટને મરચું કે જામફળ. હવે નીચે કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે, તેની સામે તેનો ખોરાક લખો. તો ઉંદર, ઉંદર શું ખાય? રોટલી અને અનાજ. ભૂંડ, કચરામાંથી ગમે તે વસ્તુ ખાય. વાંદરો, જે મળે તે બધી વસ્તુ, પાંદડા કે રોટલી ગમે તે. કરોળીઓ, નાના જીવજંતુઓ ખાય અને ગરોળી જીવડા ખાય. આ રીતે આપણે અલગ અલગ પ્રાણીઓનો ખોરાક જોયો. હવે નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ. તો ગાય પાલતુ પ્રાણી, ભેંસ પાલતુ પ્રાણી, વાઘ જંગલી પ્રાણી, બળદ પાલતુ પ્રાણી, સિંહ જંગલી પ્રાણી, ચિત્તો જંગલી પ્રાણી, દીપડો જંગલી પ્રાણી, કૂતરું પાલતુ પ્રાણી, બિલાડી પાલતુ પ્રાણી, જીરાફ જંગલી પ્રાણી, મરઘી પાલતુ પ્રાણી, વરુ જંગલી પ્રાણી, બકરી પાલતુ પ્રાણી, મગર જંગલી પ્રાણી, સાપ જંગલી પ્રાણી, ઊંટ પાલતુ પ્રાણી, ગધેડું પાલતુ પ્રાણી અને શિયાળ જંગલી પ્રાણી. આ રીતે આપણે અલગ અલગ પ્રાણીઓનું પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીઓમાં વર્ગીકરણ કર્યું. કયા પ્રાણીઓને કયો ખોરાક જોઈએ છે, પ્રાણીઓને આપણે પક્ષીઓને કેવી રીતે સાચવવા જોઈએ, તેમની માટે આપણે શું કરી શકીએ, એમની સાચવણી કેવી રીતે રાખવી જોઈએ. પાઠમાં આપણે મીનુની ગાય વિશે, ચંદુના ગધેડા વિશે અને વર્ગખંડમાં પક્ષી જે હતું એના વિશે જાણકારી મેળવી. અહીં તમારો આ પાઠ પૂરો. પાઠનો સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે અને મોઢે કરવાનું રહેશે. આભાર.